સમજાવવું અઘરું છતાં વાસ્તવિકતા. બીજા કોઈની ભૂલ છે નહીં, જે કંઈ ભૂલ છે તે આપણી જ ભૂલ છે. આપણી ભૂલને લઈને આ બધું ઊભું રહ્યું છે. આનો આધાર શું? ત્યારે કહે, આપણી ભૂલ. મોડું મોડું પણ સમજાય દાદા. મોડું સમજાય ને તે બહુ સારું. એક બાજુ કાતર ઢીલા થતા જાય ને પાછું સમજાતું જાય, કેવું કામ નીકળી જાય. અને ગાતર મજબૂત હોય, તે ઘડીએ સમજાયું હોય તો? અમે ભોગવે એની ભૂલ આપ્યું છે ને, તે તમામ શાસ્ત્રોનો સાર આપ્યો છે. તે મુંબઈમાં જશો તો હજારો ઘરોમાં મોટા અક્ષરે ભોગવે એની ભૂલ લખેલું હોય છે. એટલે ઘરમાં પ્યાલા પડી જાય તે ઘડીએ છોકરા સામસામે જોઈ લે, મમ્મી તારી જ ભૂલ છે. છોકરા હવ સમજી જાય, હા કે? મમ્મીને કહે, તારું મોઢું પડી ગયું છે એ તારી ભૂલ છે. ઘડી ખારી થઈ એટલે આપણે જોઈ લેવાનું કે કોનું મોઢું બગડ્યું. હા, એની ભૂલ છે. દાળ ઢળી ગઈ તો જોવાનું કોનું મોઢું બગડ્યું, તો એની ભૂલ છે. શાક તીખું થઈ ગયું એટલે આપણે મોઢા જોઈ લેવા કે કોનું મોઢું બગડ્યું, તો એની ભૂલ છે. આ આ ભૂલ કોની છે? ભોગવે એની ભૂલ. સામાનું મોઢું તમને ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેના શુદ્ધાત્માને સંભાળી એના નામની માફી માગમાં કરીએ તો ઋણાનું બંધમાંથી છૂટાય. વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુખે તો તે તમારી ભૂલ. જે સહન કરે એની ભૂલ, એમ વિતરાગ કહે છે. અને આ લોકો નિમિત્તને બચકા ભરે છે, પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જેને વાગ્યો તેની ભૂલ. તમારી આજુબાજુના છોકરા છૈયાની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે, પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં. અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો. જમા ઉધારની નવી રીત. બે માણસ મળે, દાખલા તરીકે ચંદુભાઈ ને લક્ષ્મીચંદ. ચંદુભાઈ લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે, તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે ને પેલા ચંદુભાઈ નિરાતે ઊંઘી ગયા હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય ભોગવે એની ભૂલ યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાતે સૂઈ જશે, નહીં તો પેલાને કેટલી ગાળો ભાંડશે. આપણે કોઈ સુલેમાનને પૈસા આપ્યા હોય અને તે 6 મહિના સુધી પૈસા પાછા આપે નહીં તો? અલ્યા, કોણે આપ્યું? તારા અહંકારે. એણે પોષણ આપ્યું તેથી તે દયાળુ થઈને પૈસા આપ્યા. માટે હવે માંડવાળ કર. સુલેમાનને ખાતે અને અહંકાર ખાતે ઉધાર. આવું પૃથ્થકરણ તો કરો. જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે તે જોઈ લેવું. જે માર ખાય છે તે જ દોષિત છે. ભોગ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી. ઘરમાં 10 માણસો હોય, તેમાં 2 જણને ઘર કેમ ચાલતું હશે તેનો વિચાર સરખોય નથી આવતો. 2 જણને ઘરમાં મદદ કરીએ તેવો વિચાર આવે છે. 2-3 જણા મદદ કરે છે. એક તો આખો દાડો ઘર સી રીતે ચલાવવું તેની જ ચિંતામાં રહે છે, અને 2 જણ આરામથી ઊંઘે છે. તે ભૂલ કોની? મુઆ, ભોગવે એની જ, ચિંતા કરે એની જ. જે આરામથી ઊંઘે છે તેને કશું જ નહીં. ભૂલ કોની છે? ત્યારે કહે કે કોણ ભોગવી રહ્યું છે એની તપાસ કરો. નોકરના હાથે 10 પ્યાલા ફૂટી ગયા તો એની અસર ઘરના માણસો પર પડે કે ના પડે? હવે ઘરના માણસોમાં છોકરા હોય, તેમને તો કંઈ ભોગવવાનું હોય નહીં. એનો બાપોને મમ્મી અકળાયા કરે, એમાં મમ્મી પણ થોડી વારે નિરાતે ઊંઘી જાય, પણ બાપો ગણતરી કર્યા કરે, દાયે 5-50 આટલા રૂપિયા થયા. એ એલર્ટ એટલે એને વધારે ભોગવવાનું. એના પરથી ભોગવે એની ભૂલ. ભૂલને આપણે ખોળવાના જવું પડે. મોટા જજોને વકીલોને ખોળવાના જવું પડે. એના કરતાં આ વાક્ય આપ્યું એ થર્મોમીટર કે ભોગવે એની ભૂલ, એ જો એટલું પૃથ્થકરણ કરતો કરતો આગળ વધે તો સીધો મોક્ષે જાય. ભૂલ ડોક્ટરની કે દર્દીની? ડોક્ટરે દર્દીને ઇન્જેક્શન આપ્યું. પછી ડોક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઇન્જેક્શન આખી રાત દુખ્યું.
માટે આમાં ભૂલ કોની? દર્દીની. ને ડૉક્ટર તો જ્યારે ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. બેબીને માટે ડૉક્ટર બોલાવીએ અને ડૉક્ટર આવીને જુએ કે નાડી ચાલતી નથી એટલે ડૉક્ટર શું કહેશે? મને શું કામ બોલાવ્યો? અલ્યા, તે હાથ અડાડ્યો તે જ ઘડીએ ગઈ, નહીં તો નાડી તો આમ ચાલતી હતી. પણ પાછો ડૉક્ટર ટેડકાવે ને પાછો ફીના 10 રૂપિયા લઈ જાય. અલ્યા, ટેડકાવવાનો હોઉ તો પૈસા ના લઈશ ને પૈસા લઉં છું તો ટેડકાવીશ નહીં. પણ ના, ફી તો લેવાની ને, તે પૈસા આપવા પડે. આવું જગત છે, માટે આ કાળમાં ન્યાય ખોરશો નહીં. આવું બને મારી પાસે દવા લે અને મને ટડકાવે. હા, એવું બને. છતાં સામાન્ય ગુનેગાર ગણશો તો તમે ગુનેગાર થશો. અત્યારે કુદરત ન્યાય જ કરી રહી છે. ઓપરેશન કરતા પેશન્ટ મરી ગયો તો ભૂલ કોની? ચીકણી માટીમાં બૂટ પહેરીને ફરે ને લપસે તેમાં કોનો દોષ? મુવા તારો જ. સમજણ નહોતી પડતી કે ઉઘાડા પગે ફરીએ તો આંગળા ભરાઈને પડાય નહીં? આમાં કોનો દોષ? માટીનો, બૂટનો કે તારો? ભોગવે એની ભૂલ. એટલું જો પૂરેપૂરું સમજાય ને તો એ મોક્ષે લઈ જાય. આ જે લોકોની ભૂલ જુએ છે એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકા ભરે, ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે? 4 રસ્તા પર કાંટો પડ્યો હોય ને 1000 માણસો જાય પણ કોઈને અડે નહીં, પણ ચંદુભાઈ ત્યાંથી જાય તે કાંટો વાંકો હોય તોય તેને પગે વાગે. વ્યવસ્થિત તો કેવું છે? જેને કાંટો વાગવાનો હોય તેને જ વાગે. બધા જ સંયોગો ભેગા કરી આપે પણ એમાં નિમિત્તનો શો દોષ? જો કોઈ પણ માણસ દવા છાંટીને ઉધરસ ખવડાવે તો તેને માટે વઢમવઢા થઈ જાય. જ્યારે મરચાંનો વઘાર ઉડે ને ઉધરસ આવે તો કોઈ વઢમવઢા કરે છે? આ તો પકડાયો તેને વઢે, નિમિત્તને બચકા ભરે. જો હકીકત જાણીએ કે કરનાર કોણ અને સાથી થાય છે તો પછી કશી ભાંજગઢ રહે? તીર મારનારની ભૂલ નથી, તીર વાગ્યું કોને તેની ભૂલ છે. તીર મારનારો જ્યારે પકડાશે ત્યારે એની ભૂલ. અત્યારે તો તીર વાગ્યું એ પકડાયો છે. જે પકડાયો એ પહેલો ગુનેગાર. પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ. છોકરાની જ ભૂલો કાઢે બધા. તમે ભણતા ભણતા કશી અડચણ ભોગવેલી? અડચણો તો ભોગવેલી દાદા. એ તમારી જ ભૂલને લઈને, એમાં માસ્તરની કે બીજા કોઈની ભૂલ નથી. આ છોકરા શિક્ષકની સામે થઈ જાય છે તે ક્યારે સુધરશે દાદા? જે ભૂલના પરિણામ ભોગવે એની ભૂલ છે. આ ગુરુઓ જેવા પાક્યા છે તે શિષ્યો સામા થાય છે. આ છોકરા તો ડાયા જ છે, પણ ગુરુઓ અને મા બાપ ઘનચક્કર પાક્યા છે. અને વડીલો જૂની પકડ પકડી રાખે પછી છોકરા સામા થાય જ ને. અત્યારે મા બાપનું ચારિત્ર એવું હોતું નથી કે છોકરા સામા ના થાય. આ તો વડીલોનું ચારિત્ર ઘટી ગયું છે તેથી છોકરા સામા થાય છે.